ओके मित्रों, नेक्स्ट प्रश्न ध्यान में लीए, रकम तमारी समक्ष ज छे के 0 टू पाई इंटीग्रेशन ऑफ, अच्छा इंटीग्रेशन ऑफ छे 0 टू पाई साइन क्यूब एक्स અને કોસ ક્યુબ એક્સ અને ડીએક્સ ને મેળવીને જણાવો. તો ભાઈબંધ, આપણી પાસે એક નિયમ છે જ કે લિમિટનો સરવાળો માઇનસ એક્સ ગમે ત્યારે કરી શકાય છે. 0 ટુ પાઈ, જો આને તમે લિમિટનો સરવાળો કરો તો એ તો પાઈ માઇનસ એક્સ તરીકે લખાય અને એનો ક્યુબ. આને તમે ધ્યાનમાં લ્યો તો કોસ પાઈ માઇનસ એક્સ લખાય અને એનો પણ ક્યુબ અને ડીએક્સ. આ તમારું સમીકરણ એક રાખીએ કારણ કે રકમ છે. હવે શું? તો હવે તમારા ત્રિકોણમિતિના સાદા સિમ્પલ બેઝિક રૂલ, 0 ટુ પાઈ સાઈન પાઈ માઇનસ એક્સ ને શું કહેવાય, માઇનસ સાઈન એક્સ યા પ્લસ સાઈન એક્સ? તો ચરણ નંબર બે પધારે, બીજા ચરણમાં સાઈન પ્લસ હોય એટલે ભાઈબંધ પ્લસ સાઈન એક્સ કહેવાય, અને બીજા ચરણમાં કોસ માઇનસ હોય એટલે ભાઈબંધ માઇનસ કોસ એક્સ કહેવાય, અને એનો ઘન અને ડીએક્સ. હવે કોઈ પણ વસ્તુનો ઘન કરો તો નિશાની ક્યારેય ન બદલે, તો સાઈન ક્યુબ એક્સ સાઈન ક્યુબ જ એક્સ રહે, કોસ ક્યુબ એક્સ માઇનસ થઈ જાય, એટલે એ નિશાની મેં બહાર લખી નાખી છે. તમને દેખાય આ નિશાની જે માઇનસ છે એ બહાર આવી ગઈ છે, અને કોસ ક્યુબ એક્સ એમનું એમ. પણ આ જે સમીકરણ એક છે એ જ રહેશે મારા ખ્યાલથી. હા ભાઈ, સાઈન ક્યુબ કોસ ક્યુબ ડીએક્સ 0 ટુ પાઈ, તો એનો આન્સર તો આઈ થાય. તો આઈ બરાબર માઇનસ આઈ આવ્યું, આ બાજુ લ્યો એટલે 2i બરાબર 0, અને તમારા ક્વેશ્ચનનો સાદો સિમ્પલ આન્સર આઈ બરાબર 0 થાય, એટલે કે ઓપ્શન નંબર ડી થશે. બરાબર.